नमस्कार ने गुजरात न्यूज में आपનું સ્વાગત છે અને હું છું ચારમી દરજના કે હાલના મુખ્ય સમાચાર પર 23મી એપ્રિલે ભારતના લોકશાહી પર્વ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર આ પર્વને શાંતિમય અને હર્ષોલ્લાસથી પૂર્ણ કરવા સજ્જ બન્યું છે જેને અનુલક્ષીને અમદાવાદ કલેક્ટર દ્વારા પત્રકારોને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી મતદાનની શરૂઆતથી લઈ અંત સુધી તમામ નાનામાં નાની બાબતોનું પૂર્ણ ધ્યાન રાખતા ચૂંટણી અધિકારી ડોક્ટર વિક્રાંત પાંડે દ્વારા લોકસભાની ચૂંટણીને લગતી તમામ માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરતા માહિતી આપવામાં આવી હતી સમગ્ર અમદાવાદ જિલ્લા તંત્ર આ પર્વને હર્ષોલ્લાસ અને શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે સજ્જ બન્યું છે તેને જોતા જિલ્લા તંત્ર દ્વારા 5627 પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે આ વખતે એક નવીન પ્રયોગ દ્વારા મતદાતાઓને ગરમીમાં લાઇનમાં ઊભું રહેવું ન પડે તે માટે ખાસ પ્રતીક્ષા રૂમો તેમજ મંડપની સગવડ ઊભી કરવામાં આવનાર છે તેમજ દરેક બૂથ પર પીવાના પાણીની સગવડ કરવામાં આવનાર છે ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે વ્હીલચેર અને તેમને લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે 16,375માંથી 716 બૂથ પર દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે દરેક બૂથ પર મતદાન કઈ રીતે કરવું તે બાબતે ખાસ વિગતો ઉપલબ્ધ રાખવામાં આવશે ગરમીનો મહિનો છે સતત વરસતી ગરમીને જોતા દરેક બૂથ પર અર્બન હેલ્થ સેન્ટર 108 તેમજ મેડિકલની ટીમો રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે આ વખતે 54,95,864 મતદાતાઓ આ ચૂંટણીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં 1,21,251 18-19 વર્ષના વયના યુવાનો મતદાન હશે સમાધાન સુવિધા અને સુગમ નામની 3 એપ્લિકેશન રાખવામાં આવી છે આચારસંહિતાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 38,254 ઝંડાઓ અને બેનર હટાવવામાં આવ્યા છે આચારસંહિતાની 12 તેમજ સોશિયલ મીડિયા પર 647 ફરિયાદો મળી હતી જેમાંથી 601 સાચે નીકળતા 568 ફરિયાદોનો નિકાલ પણ કરવામાં આવ્યો જિલ્લા તંત્ર દ્વારા અત્યાર સુધી 2,90,00,000ની કેશ તેમજ 1,35,00,000નું લિકર જપ્ત કરવામાં આવ્યું સિંગલ વિન્ડો સિસ્ટમને અનુસરતા આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા પૂર્ણ સાથ સહકાર તંત્રને પ્રાપ્ત થયેલ છે કોઈપણ માહિતી માટે 1950 નંબરની 12 લાઇનો કાર્યરત કરવામાં આવી છે ઉપરાંત 21 સ્ટ્રોંગ રૂમ રાખવામાં આવ્યા છે 25% રિઝર્વ યુનિટ રાખવામાં આવી છે જેમાં જો કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો બદલી શકાશે કુલ 23,000 ઈવીએમ મશીનોની એફએલસી પૂર્ણ થયેલ છે આ ઉપરાંત મતદારોમાં મતદાનની જાગૃતિ અંગે ખાસ રન ફોર વોટનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને પ્રજાને 100% મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી અમદાવાદ જિલ્લા તંત્રની સાથે સાથે આ દેશનો આ મહા તહેવાર શાંતિમય અને સુરક્ષા સાથે પૂર્ણ થાય તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા પણ તકેદારીના અને સચોટ સંચાલનની વ્યવસ્થા કરવામાં આવી મતદાનના પર્વમાં ત્રિસ્તરીય સુરક્ષા રાખવામાં આવનાર છે જેમાં પેરામિલિટરી ફોર્સ પણ સુરક્ષામાં સાથે જોડાશે દરેક પોલીસ સ્ટેશન દીઠ 1 QRT હથિયારબંધ વાન ઉપલબ્ધ રહેશે 49,000થી વધુ લોકોના બોન્ડ કરવામાં આવ્યા છે જો આ પર્વમાં ખલેલ ન પહોંચાડી શકે આ ઉપરાંત પોલીસ દ્વારા અત્યાર સુધી 56,000થી વધારે વાહનોને ચેક કરવામાં આવ્યા 3,788 હથિયારોને જમા કરવામાં આવ્યા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે આવો દેશના મહા તહેવારને શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી મનાવીએ અને 100% મતદાન કરી અને આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ બંદોબસ્ત ત્રિસ્તરીય રહેશે બૂથ ઉપરનો બંદોબસ્ત સેક્ટર મોબાઈલ રહેશે અને સાથે QRT પણ રહેશે દરેક પોલીસ સ્ટેશન દીઠ 1 QRT વાન રહેશે જે હથિયારધારી પોલીસ સાથે હશે એ જ રીતે PCR વાનને પણ અમે આ ઇલેક્શનના કામગીરીમાં જોડવામાં આવેલા છે PCR વાન પણ ઇલેક્શન રિલેટેડ કામગીરી સાથે જોડાશે પૂરતી સંખ્યામાં અમને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ મળ્યા છે સાથે સાથે લોકલ પોલીસ પણ અમારી પાસે પર્યાપ્ત માત્રામાં છે આગામી આ લોકસભાનું ચૂંટણી ખૂબ નિષ્પક્ષ રીતે અને કોઈપણ જાતના ગડબડ વગર ઇલેક્શન થાય તે માટે પોલીસે અમદાવાદ શહેર પોલીસ તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવેલા છે ખાસ કરીને પ્રિવેન્ટિવ એક્શન જે ઇલેક્શનમાં આગામી ઇલેક્શન્સમાં કોઈપણ પ્રકારની ગડબડી કરી શકે એવા ઇસમો ઉપર લગભગ 49,000થી વધુ લોકોના જામીન્સ બોન્ડ્સ લેવામાં આવેલા છે એ જ રીતે જે હથિયાર લાયસન્સ ધરાવે છે એમાં લગભગ 3,788 જેટલા હથિયારો પણ આપણે ડિપોઝિટ કરવામાં આવેલા છે
એ જ રીતે પ્રોહિબિશન અને પ્રોહિબિશનના કેસો પણ પર્યાપ્ત માત્રામાં કરવામાં આવેલા છે. તડીપારની પણ પ્રપોઝલ બહુ મોટી સંખ્યામાં કરવામાં આવી છે, એ સાથે પાસાના પણ કેસો કરવામાં આવે છે અમદાવાદ સિટી પોલીસ દ્વારા. ચૂંટણીમાં દરેક આમ તો બૂથ ઉપરનો જે બંદોબસ્ત છે એ પણ પૂરતા પ્રમાણમાં છે, એ જ પ્રમાણે સેક્ટર મોબાઈલો જે છે સેક્ટર મોબાઈલો પણ પૂરતા પ્રમાણમાં અમારી પાસે અવેલેબલ છે. હા, 12 પેરામિલિટરી ફોર્સ આપશે, બાકી લોકલ પોલીસ અમારી પાસે પૂરતા પ્રમાણમાં છે. એઝ પર ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે દરેક જે વનરેબલ બૂથ છે અને ક્રિટિકલ હેલ્મેટ બૂથ છે એ બધા ઉપર સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના હાફ સેક્શન્સ મૂકવાનું આયોજન છે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.